તું તું ફેલા જ થવાનો છે કી દે હા પેલા ફેની ટેણીઓ તારે હું થયું બાજુ કઈ જનરલ નોલેજ જ નહીં લાય ને હમણાં કઈ સ્કૂલમાં કઈ ટીચર એવું પૂછ્યું કે પંદરમી ઓગસ્ટે આપણને શું મળ્યું હતું તો કે બુંદી આલી તીન ગાંઠી આલ્યા હતા ને એવું બધું મળેલું કે આવું બોલાય છોકરું છે એના આઝાદી બાજુ કશું ખબર જ નહીં હોય એને

પાંચ પાંચ વર્ષના છોકરા જે છે ને હા એની સ્કૂલની ચોપડીઓની જે રેટ છે ને તમે સાંભળ્યા છે આઠ હજાર દસ હજાર એમ તો એટલે આ ચોપડીઓ કયા ધાતુ ની બને કોઈ ધાતુ બાતુ ની આ ખાલી રેટ છે હવા પણ આ ફેલ થશે અરે પણ કાકા હવે ના ખબર હોય જનરલ હવે હું તો તમને શું ખબર હું લા મને તો ખબર જ છે ને હવે ફોર એક્ઝામ્પલ અત્યારે તો ચાલો તમને ફેસબુક તો ખબર છે એના પેલા ઓરકુટ હતું અને એના પેલા યાહુ ખબર છે હે યાહુ ની ખોજ કોણે કરી સમી કપૂરે

આખું કબાટ ફૂલ છે એનું એમ તોય લે લે કરે યાર ના તમે બહુ ફ્રસ્ટ્રેટ થયા છો તો હું કરવાનું એને કહું ને કે આટલી બધી સાડી પડી તો છે કે આ તો જૂની છે આ બધી બધા સોસાયટી વાળા જોયેલી છે કે બરોબર હવે હું સોસાયટી બદલી નાખું ને તો જ મને સસ્તું પડે એવું ના કરાય કાકા હું યાર ગરબા રમ્યા કે નહીં એ કોને મને ક્યાં આવડે છે હું ગરબા રમવાની હું આરતી માટે જાઉં અને ગરબા હાંભળવાનો મને મ્યુઝિકનો બહુ શોખ છે એમ

પપ્પા પોલીસમાં માં છે એના મામા ડોન છે હે બે વર્ષ જેલમાં ગયા છે જો હું કહું જો હા આ શ્રદ હમણાં જ ગયું છે બરાબર હા ફરી ના લાવતો ના કહી દઉં તને એ તમને ઓળખે છે મારું બધું વચ્ચે ના બધા અડફેટમાં આવી જશે લા આ વખતે તમે ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે બહુ બધી જગ્યા ગયા મે હું આપડ્યું હા આરતી કરી ગરબા જોયા હાંભળ્યા મહેમાન ગતિ માળી તમને બહુ મજા આવે ને બધી એમ આવું મહેમાન ગતિ માણવાની ને બધું તો ના ગમે એવું હજુ તો તું સૌરાષ્ટ્રમાં જાય એટલે ખબર પડે આપણને તો આવડતી જ નહીં લાય એમ મહેમાન કદી સાચું કહું એમ મારું જ ઉદાહરણ લે ને હું હું તો એટલો બધો મિડલ ક્લાસ છું ને આપણી ત્યાં મહેમાન જે લઈને આયા હોય ને ફ્રૂટ કે મીઠાઈ કે ફરસાણ એ એમનો જ ડીશ માં પીરસી એમને જ નાસ્તો કરાવી દઉં છું ના કરાય કાકા આવું છે પણ મહેમાન ગતિનો શોખ તો મને પણ ખરો એટલે આપવાનો કે લેવાનો મહેમાન ગતિ મારવાનો પણ શોખ ને આપવાનો પણ શોખ એમ તને જોરદાર કહી દઉં કોક જગ્યાએ તું આમ ગયો હોય ને તને મહેમાન ગતિ નામ વ્યવસ્થિત ના મળી હોય હ વ્યવસ્થિત રીતે તમારું સ્વાગત ના થયું હોય હ તો ગુસ્સે નહીં દેવાનું તો શું કરવાનું એ ઘરમાં કોઈ પણ નાના છોકરાને છે ને પેલી સીસોટી કે પેલું ભોંપુ આવે ને એ એને ગિફ્ટ પણ આપી દેવાનું હ આખો દિવસ ભોં ભોં કઈ મગજનો અઠ્ઠો ખર ના ખેલો ખોનો આ રીતે બદલો પૂરો થાય તમે ખરાબ ભાઈ અખિલેશનો એવો સવાલ છે કે તમે મોજમાં રહેવાનું કહો છો પણ મોજમાં રહેવું કઈ રીતે એટલે લોકોનું આ જે સ્ટ્રેસ અને ભાગદોડવાળી જે જિંદગી છે ને એમાં તો લોકો જીવન ટૂંકાવી દે છે એ તો બહુ ખોટું છે હા ખરેખર કાકા જીવન ટૂંકાવવાનો વિચાર આવે ને તો એકવાર ખાલી દવાખાને જઈને જોઈ લેજો ખરેખર લોકો જીવવા માટે શું શું કરે છે ખાલી જોઈ આવજો ના ના બહુ સાચી વાત છે કાકા અને મોજમાં રહેવાનો એટલે અંદરથી આનંદ આનંદ અંદર નો લેવાનો એમ બરાબર તમે ખુશ રહેવા માંગતા હો ને તો આજથી જ ખુશ રહો કરેક્ટ અને જેને ખુશ રાખવા માંગતા હોય એને પણ આજથી જ રાખો કરેક્ટ તાજમહેલ આખી દુનિયાએ જોયો છે મુમતાજ જ નહીં જોયો સાચી વાત બધું જીવતા જીવત કરી લેવાનું લાગ સાચી વાત કાકા આ બેંકની બહાર એક એટલું મસ્ત બોર્ડ મારેલું હું મજા કરો કે ને તો તમારા નોમિની મજા કરશે કઈ કઈ બેંક બહાર એવું ના બોલાય અને આ બધી સલાહ છે ને ફિફ્ટી પ્લસ વાળાને જ છે કેમ એ લોકોના જવાબ બધા વિચાર આવે ચાલીસ વર્ષ સુધીના તો આ બધા જવાબદારીને મોજ ને બધું જોડે જોડે કરતા જ હોય કરેક્ટ ટેન્શન વાળા આ એકતાલીસથી વાળા કેમ જવાન રહ્યા નથી ને ઘડા દેખાતા નહીં એમને કઈ સાઇડની મોત લેવી ની ખબર જ ના પડતી હોય તમે હમણાં મોજમાં રહેવાની વાત કરતા હતા પણ સેજ સેજ થોડો તમારાથી જો ખર્ચો થઈ જાય છે ને તો એ મોજમાં તમે પણ નથી રહી શકતા મેં જોયું પૈસા ને મોજને હું લેવા દેવાલા

કે પેટ્રોલ હંમેશા છે ને એકસો સાત રૂપિયા કે એકસો પંદર આવા કોઈ ઓડ ફિગર નું ભરાવાનું કે આ સો બસો પાંચસો માં કે બધા મશીન સેટ થયેલા હોય આવું બધું કોઈ હવે આ સાચું કે ખોટું છે મને નહીં ખબર ના હોય કાકા પણ મેં તો ચાલુ કરી દીધું હવે ઓડ ફિગર જ ભરાવું છું તમે ખરા જ ના ધ્યાન રાખવાનું ખર્ચાનું આ દિવાળીમાં છોકરાઓને પગે નહીં લાગવા દેતો લાવું કેવું આમ છે આમ વળતો હોય ને અધવચ્ચેથી એને ઉભો કરી દઉં છું એ રીતે સો બસો બચી જાયેલા તમારે અત્યારે ભલે રોજ કપડા બદલાય છે હા એક દિવસ એક જ જોડીમાં નીકળીશું ત્યારે ખાલી ખભા બદલાશે વાહ કાકા વાહ તને આ મારું મરણ નું સાંભળીને મજા આવી અરે તમારી શાયરી પર વાહ કીધું હા તો બરાબર ભાઈ અત્યારે બધી ટ્રેન્ડિંગમાં જે બધી વસ્તુઓ ચાલતી હોય ને એના વિશે તમને કંઈક પૂછું તો તમને જે ખબર હોય તમે જવાબ આપજો હું લાઈક દમ આવું કેમ ઓ આમડો તમે બ્લિન્કિટ કે ઝેપ્ટો વિશે સાંભળ્યું છે કોણ જા લગો કોઈ વ્યક્તિઓ નથી બે એપ્લિકેશન છે ઓનલાઈન ઓર્ડર કરો ને 15 મિનિટમાં સામાન ઘેર બે 15 મિનિટની શું વાત નાનપણમાં ભલે હું ખેંફટો હતો પણ હું જ મારી માં માટે બ્લિંકીટ ને સેફટો હતો વાહ એવું દોડીને લઈ આવે ને દસ મિનિટ ની અંદર તો સામાન ઘેર લઈ આવતા હતા એમ અને અમારા આ ડિલિવરી ચાર્જીસ આઠ આના એ ટૂંકમાં મને નહીં ખબર આ બધું એપનું હા ચાલો કઈ નહીં નેક્સ્ટ હ તમે કોઈ દિવસ આઈફોન માં ફેસ હાઇડ કરીને મિરર સેલ્ફી લીધી છે એટલે આ હું લાઈક એકદમ એટલે કે આમ આઈફોન પકડવાનો ફોન એટલે ફોટો પાડવાનો પણ સામે મિરર હોય અને એમાંથી તમારે સેલ્ફી લેવાની પણ ફેસ નહીં બતાવવાનું મોડું ઢાકીને અરીસામાંથી ફોટો પાડવાનો એમ આ એ લોકો લે આવી સેલ્ફી કોણ જેને ખબર છે કે આઈફોન ની વેલ્યુ એમના મોડા કરતાં વધારે છે તને હું યાર નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે હેવ યુ એવર ટ્રાઈડ સ્પિંગ વોટર ઓર આલ્કાઈન વોટર કે ફ્રૂટ વોટર એવું કે

અને અધવત છે તમે એવું પૂછો ને કે ભૈયા કિતને કી હો ગઈ તો ખબર નહીં ઓલવેઝ એવું જ કે એક ખાઈ લો ને એટલે તીસ ની થઈ જશે ગમે તે હોય એક ખવડાઈ રાઉન્ડ ફિગર સેટ કરી નાખે પણ હું તો તમને એક બહુ મસ્ત વાત કહું તમારે છે ને કોકવાર જાતે ઘરે બનાવવાનું અને કાકીને ખવડાવવાનું તે કોકોકવાર બનાવું છું લાવું એમ ક્યાં વાત ને મારે કેવું છે મારી અલગ પરિસ્થિતિ છે હસબન્ડ તરીકે પરિસ્થિતિ એટલે આમાં કેવું છે જ્યારે હસબન્ડ ઘરનું બધું જ કરતો હોય ને જમવાનું બમવાનું બધું જ હા ત્યારે બે જ વાત હોય શું ક્યાંક તો એની પત્ની એનાથી વધારે સુંદર હોય ક્યાંક તો એની પત્ની એનાથી વધારે ખુખાર હોય આપણા કેસમાં બંને નહીં કરે જ હું તું અરે આજે ઇન્ડિયા વર્સીસ બાંગ્લાદેશ છે ને તે ટીમ બનાવ્યું અને આ કરીશ આ બધો જુગાર કહેવાય હા તમે સમજી વિચારીને ટીમ બનાવો ને તો જીતાય જ છે

શું કે ચાલ ચાલ થોડું ખાઈ લેજો ખાઈ લે પેલી ના ખાય એટલે પકડી જાય તમે એવું બોલી ને રસ્તા સમજાવો છો એક જણે તો મને કેવું કીધું હવે કડવા નથિંગ બટ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી રિન્યુ કરવાનો દિવસ અમારે એક ભાઈ બહુ માર પડ્યો કરવા ચોથ દિવસે કેમ શું થયું એક કલાકાર છે નવરાત્રીમાં ગીતો ગાય છે એ બધા પ્રોગ્રામ આપવા જતો હોય ને એટલે એને ટેવ પડી ગઈ તેની વાઈફ કડવા ની પૂજા કરતી હતી ને તો આનથી એવું બોલાઈ ગયું કે જલ્દી પૂજા કર કે મારે હજુ બે ત્રણ જગ્યાએ જવાનું

એ દિવસ ક્યારે આવશે જયારે હું પણ દરવાજાને લોક મારીને સુઈ જઈશ તે પણ પાણી જાને તન કોઈ ગમતી તી એ તો મને એવું કે મર બી ના અત્યારે હું સોશિયલ મીડિયા પર એજ કરું છું સોશિયલ મીડિયા પર છોકરી મળી જાય છે બધાને આ સોશિયલ મીડિયા પર છોકરી ઓછવી એટલે મમ્મી પપ્પા ના મેરેજ આલ્બમ માં પોતાનો ફોટો ઓદવો મમ્મી પપ્પા ના મેરેજ આલ્બમ માં પોતાનો ફોટો હોય કોઈ દિવસ હું એ જ સમજાવ છું બાથરૂમ ના સ્લીપર ખબર બાથરૂમ સ્લીપર એ કોઈ પણ પહેરી શકે તું રોજ જાય છે સોળ સત્તર કલાક થાય સોળ સત્તર કલાક તું મોબાઈલ વાપરે પછી ડેટા પતી જાય એટલે હા ડેટા પતી જાય એટલે મોબાઈલ પછી એન્જિનિયર જેવો થઈ જાય એન્જિનિયર એટલે કેવું મોબાઈલ એટલે એન્જિનિયર જેવો એટલે સૂટ બુટ માં પડતો હોય પણ બેરોજગારો હોય એમ જાવી કાળ આ વર્ષે હે ને